आप सीधा दृश्य जोई रहा छो कमलम नी अंदर के ज्या प्रदीप सिंह वागेला कमलम पहुंचा छे। कमलम मां प्रवेश मंदिर नी वातो साबित थई छे, तद्दन पाया विहोणी आप जोई रहा छो सीधा दृश्य के ज्या प्रदीप सिंह वागेला के जेमने राजीनामु आपी दीधु हतु ए प्रकारनी खबरोनी वच्चे पहली बार कमलम पहुंचा छे अने पहुंचता ज आप जोई रहा छो प्रदेश महामंत्री पदे थी प्रदीप सिंह राजीनामु आप्यु अने प्रदीप सिंह भाजप माटे आजे पण करमठ कार्यकर छे प्रकारनी बात भाजप कही रह्यु छे। हुं पार्टीनो वफादार कार्यकर छुं अने रहीश ए प्रकारनी बात पण प्रदीपसिंह तरफथी करवामां आवी छे। भाजपमां जे યાદવાસ્થળી ચાલી રહી છે એ પરિસ્થિતિની વચ્ચે પ્રદીપસિંહ રાજીનામું ધરે છે અને ચર્ચાઓ વિચારણાઓની વચ્ચે આખરે કમલમમાં પ્રવેશબંધીની વાતો અહીંયા સાબિત થઈ છે। તદ્દન પાયાવિહોણી પ્રદીપસિંહ સામે આરોપ લાગતા જ તેમણે રાજીનામું ધરી દીધું હતું। અનેક સવાલો થયા પ્રદીપસિંહ સામે, અનેક સવાલો ઉભા થયા કે આખરે શું થયું, શું અનેક સવાલોની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે પ્રદીપસિંહ કમલમ પહોંચ્યા છે અને ત્યાર પછી આપ જોઈ રહ્યા છો કારણ કે એક મોટું નામ અને પ્રદીપસિંહ કહી રહ્યા છે કે હું પાર્ટીનો જો છે એ વફાદાર કાર્યકર છું અને વફાદાર કાર્યકરને તે ફરીથી કમલમ પહોંચ્યા છે કારણ કે જે ખબરો આવી રહી હતી કમલમ પર પ્રવેશબંધી છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કમલમની અંદર કારણ કે એ ઘણો સમય રહ્યા છે કમલમની અંદર ટોચની નેતાગીરીમાં રહ્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે કદાચ મુલાકાત માટે અહીંયા આવ્યા હોય એ પ્રકારની પણ ખબરો હાલમાં ચાલી રહી છે। કારણ કે જ્યારે આટલું મોટું નેતા જ્યારે રાજીનામું ધરી દે છે ત્યાર પછી જે લોકો સાથે જે એમનો નાતો હોય છે કારણ કે વર્ષોથી સાથે કામ કરતા હોય તો આપ જોઈ રહ્યા છો કે જે કર્મચારીઓ એમને મુલાકાત માટે કદાચ આવ્યા હોઈ શકે છે આપ જોઈ રહ્યા છો કમલમથી સીધા દ્રશ્યો કે રાજીનામા પછી પણ કર્મઠ કાર્યકર તરીકે હું કામ કરીશ એ પ્રકારની વાત પ્રદીપસિંહ હાલમાં કહી રહ્યા છે। જે વાતો હતી આપ જોઈ રહ્યા છો કમલમમાં જે પણ જે કર્મચારીઓ છે એમની મુલાકાત કર્યા છે પ્રદીપસિંહ વાઘેલા। પણ એક વાત એ જે છે કે ભાઈ કમલમમાં પ્રવેશબંધી છે એના ઉપર જે વાત હતી આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના આ જે કાર્યકરો છે એ મુલાકાત કરી રહ્યા છે। હિતલ અમર સાથે જોડાય, હિતલ આ સાબરકાંઠાના જે કાર્યકરો છે એ લોકો મળી રહ્યા છે, શું ખબર હાલમાં સામે રહ્યા છે? કમલમમાં તો પ્રવેશબંધીની વાત હતી પણ તેમને પ્રવેશ મળી ચૂક્યો છે? જી જરા ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે લાંબા સમય સુધી ફરજ બજાવી હતી અને ક્યાંક ને ક્યાંક અમના અંગત કારણોસર તેઓ રાજીનામું આપ્યું હતું અને ત્યાર પછી જે વિવાદો સર્જાયા હતા એ વિવાદો બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એક તબક્કે ત્યાં સુધી પણ પ્રચાર કરવામાં આવતો હતો કે તેમને કમલમમાં પ્રવેશ બંધી ફરવામાં આવી છે પણ આવી કોઈ વાત નથી એ વાતનું પણ સીધી રીતે આ જે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો એ સ્પષ્ટીકરણ કરી રહ્યા છે। ભાજપના અદના કાર્યકર તરીકે પોતે હોદ્દા પર નથી પણ ભાજપનો અદના કાર્યકર છે અને કાર્યકર તરીકે તેઓ કમલમમાં આવી જઈ શકે છે અને સ્વાભાવિક છે કે આ વિવાદો પછી કમલમ આવતા લોકો તેમને મળવા માટે પહોંચ્યા છે। તેમની જે કામ કરવાની જે શૈલી હતી એ શૈલીના કારણે જ તેમની લોકપ્રિયતા છે અને અત્યારે કમલમ કાર્યાલય પર જે પણ કાર્યકર્તાઓ હાજર છે અથવા જે પદાધિકારીઓ હાજર છે તમામ તેમને સામે ચાલીને મળવા પહોંચી રહ્યા છે અને મળી રહ્યા છે। સ્વાભાવિક છે કે પાર્ટીના જ એક સંગઠનમાં લાંબા સમય સુધી કામ કરી ચૂકેલા છે અને તેના જ કારણે જે વિવાદો ઊભા થયા એ વિવાદો બાદ તેઓ આવ્યા હતા ત્યારે એના કારણે જે કાર્યકર્તાઓમાં પણ જે માન્યતા હતી કે એ લોકો હોદ્દેદારો છે અહીંયા કહીશ કે સાબરકાંઠાના પણ નેતાઓ અહીંયા કેટલાક હાજર છે સાથે સાથે જે નાનામાં નાનો જે કહી શકાય ભાજપનો કમલમમાં કામ કરતો કાર્યકર છે એ પણ તેમને મળવા પહોંચ્યો છે। જી જનક બિલકુલ બિલકુલ હિતલ આપણી પાસે આવ્યા છે દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા, જરા કોઈ પ્રેસ કોન્ફરન્સ થવાની છે એની જાણકારી લો અને કોઈ પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે પ્રદીપસિંહ એની કોઈ જાણકારી હોય તો આપ લો પણ આવું છું તમારી પાસે આપ જોઈ રહ્યા છો કે આ હિતેન્દ્ર પટેલ છે જે ભાજપનો કાર્યકર છે અને તે હિંમતનગરથી આવે છે એમની પાછળ આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા જિલ્લાના કાર્યકર તો એમની સાથે મુલાકાત કરી રહ્યા છે અને ત્યાર પછી કારણ કે પ્રદીપસિંહનો અહીંયા કમલમની અંદર એક મોટો દબદબો રહ્યો છે તો આ પરિસ્થિતિની વચ્ચે જે કાર્યકરો રહ્યા છે એમની સાથે પણ મુલાકાત કરવામાં આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો જે છે એમની મુલાકાત કરી રહ્યા છે કારણ કે કમલમ હંમેશા ધમધમતું રહે છે કાર્યકર્તોથી તો આપ જોઈ રહ્યા છો કે એક પછી એક જે કાર્યકરો છે એમની મુલાકાત કરવામાં આવી રહી છે વર્ષોથી નાતો રહ્યો છે અને ટોપ નેતાગીરીમાં રહ્યા છે પ્રદીપસિંહ તો આપ જોઈ રહ્યા છો કે કમલમથી સીધા દ્રશ્યો કે જ્યાં રાજીનામાની પછી
કમલમબંધી જે વાત છે ખબર હતી એના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. પ્રદીપસિંહ ત્યાં પહોંચ્યા છે અને કાલે પણ તેઓ અદાલતની અંદર એક ભાજપ માટે જે ઉત્તર ગુજરાતના જે નેતાઓ હતા એમની શિબિરમાં પણ તેમણે હાજરી આપી હતી. તો આ તમામ જે વાતો હતી એના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. પણ અનેક સવાલોની વચ્ચે જે ખબર સામે આવી હતી કે આખરે રાજીનામું આપ્યું છે, લેવાઈ ગયું છે, અને તમામ ખબરોની વચ્ચે આપ જોઈ રહ્યા છો કમલમની અંદર પ્રદીપસિંહ ગઈકાલે શિબિરમાં હાજર હતા, આજે કમલમમાં છે. તો આ પરિસ્થિતિની વચ્ચે કમલમ પહોંચી ગયા છે પ્રદીપસિંહ. અનેક સવાલો થઈ રહ્યા છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને આવા અનેક સવાલોની વચ્ચે આ પ્રદીપસિંહ કમલમ પહોંચ્યા છે. હિતલ અમર શીતલ, કોઈ પ્રેસ કોન્ફરન્સ થવાની છે, કોઈ જાણકારી મળવાની છે? કારણ કે આ ફેરવેલ પાર્ટી હોઈ શકે, મતલબ કે છેલ્લી મુલાકાત આપ યજ્ઞેશ દવેને જોઈ રહ્યા છો કે છેલ્લી મુલાકાત અહીંયા જે, કારણ કે વર્ષોથી નાતો રહ્યો છે તો તમામ જે કાર્યકરો હોય કર્મચારીઓ એમની સાથે મુલાકાત કરવા માટે અહીંયા પહોંચ્યા છે. જી જનક, એવું કહી શકાય કે છેલ્લી કે પહેલી મુલાકાતની વાત નથી. અત્યારે સ્વાભાવિક છે કે જે પ્રકારનો ઘટનાક્રમ છે, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા જે છે એ સીધા અહીંયા આવ્યા હતા અને ત્યાર પછી નાનામાં નાનો જે ભાજપનો કાર્યકર છે અથવા ઓફિસ બોય તરીકે જે કામ કરતો હતો એ તમામને તેઓ વ્યક્તિગત રીતે મળી રહ્યા છે. અત્યારે મીડિયા કન્વીનર ભાજપના છે યજ્ઞેશ દવે, તેમની સાથે પણ તેઓની મુલાકાત કરી છે અને ક્યાંક ને ક્યાંક તેઓ એક રીતે જે વાતો અત્યારે જે એમના વિશેની ફેલાઈ હતી એ તમામનો છેદ આ દ્રશ્યો ઉડાવી રહ્યા છે. સ્વાભાવિક છે કે એક ભાજપનો કાર્યકર છે અને ભાજપનો કાર્યકર કમલમાં આવ્યો છે એટલે તેમને આવકારવામાં આવી રહ્યા છે. સાથે સાથે જે પ્રકારની વાતો ઉડી હતી તેના જ કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક વિશિષ્ટ પ્રકારે તેમને આવકાર મળી રહ્યો છે. ચોક્કસ આ સંદર્ભે કોઈ પ્રેસ કોન્ફરન્સની કે એવી કોઈ જ વાત હાલના તબક્કે નથી, એ પ્રકારની વાત છે. અને જ્યારે પ્રદીપસિંહ વાઘેલાને પૂછવામાં આવ્યું કે તેઓ મીડિયા વાઇટ ની વાત છે ત્યારે પણ તેમને ક્યાંક ને ક્યાંક ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. એ કહી શકીશ કે મીડિયામાં તેઓ કંઈ બોલવા હાલના તબક્કે માંગતા નથી એ પ્રકારની વાત તેઓએ કરી હતી. પણ આ કમલમ ની અંદર મોટા ભાગે આ રીતે સન્નાટો જોવા નથી મળતો, કારણ કે અહીંયા મોટા ભાગે વિજય ઉત્સવ મનાવતા હોય છે. પણ પ્રદીપસિંહ જે રીતે પહોંચ્યા છે એક સન્નાટો તમને દેખાઈ રહ્યો છે ત્યાં? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારની ગુટબાજીનું પરિણામ હતું અને ગુટબાજીના પરિણામના કારણે એક સામાન્ય કાર્યકર હોય છે એ કાર્યકર મૂંઝાતો હોય છે કે કયા નેતાજીની જોડે જવું, કયા નેતાની જોડે ન જવું. કારણ કે હવે ગુટબાજીમાં પણ જે પ્રકારની ઘટનાઓ સામે આવી હતી અને તેના જ કારણે આ પ્રકારનો સન્નાટો ભાજપમાં છવાયો હોય એવું ચોક્કસ જનક કહી શકાય. જી બિલકુલ બિલકુલ. તો કોઈ પ્રેસ કોન્ફરન્સ થવાની નથી, ના કોઈ મીડિયા સાથે કોઈ સંવાદ થવાનો છે. ખાલી આ જે કાર્યકરો છે કમલમના જે નેતાઓ છે એમની સાથે વન ટુ વન હાઈ હેલો કરીને જતા રહેશે. ચોક્કસ જનક, અત્યારના તબક્કે એવું કહી શકાય કે એ જ પ્રકારનો ઘટનાક્રમ થશે એવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે કમલમનું વાતાવરણ થયું છે, જે પ્રકારે તેમને આવકારવામાં આવ્યા છે, સાથે સાથે જોવા જઈએ તો ભાજપના જે સિનિયર કહી શકાય અને બીજું કિસાન મોર્ચા, હિંમતનગરથી કિસાન મોરચાના જે હિતેન્દ્રભાઈ છે તેઓ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ છે અને તેઓ પણ તેમને આવકાર્યા છે. સાથે સાથે જે ચેમ્બરમાં મહામંત્રી તરીકે બેસતા હતા એ જગ્યાએ પ્રદીપસિંહ વાઘેલા પણ ત્યાં ગયા છે અને ત્યાં અત્યારે ઔપચારિક રીતે ચર્ચા વિચારણા કરી રહ્યા હોય એ પ્રકારની દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. એટલે કોઈ પ્રેસ કોન્ફરન્સ, કોઈ ત્યાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ ટોચની નેતાગીરી સાથે કોઈ મુલાકાત કરવાની કોઈ ચર્ચા, કોઈ ખબર હિતલ? ના, હાલના તબક્કે એવી કોઈ અહીંયા કોઈ સીધી રીતે જો પ્રદેશ કક્ષાના ટોચના નેતાઓ કહી શકાય તો એવા કોઈ વ્યક્તિઓ સીધી રીતે હાજર નથી. સવારે છે વિવિધ મોરચાના આગેવાનો હાજર છે, એમની સાથે મુલાકાત થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આવ્યા છે અને એ પ્રકારે તેઓ તમામ સાથે મળી રહ્યા છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક પ્રદેશના કોઈ નેતાઓ અહીંયા હાજર છે. એક વરિષ્ઠ સિનિયર જે નેતા છે જે ભૂતકાળમાં ભાજપમાં ખજાનજીની ભૂમિકા ભજવી ચૂક્યા હતા એવા તેમની સાથે પણ તેઓએ મુલાકાત કરી છે અને એ પ્રકારની વાતચીત તેમની સાથે થઈ છે. જી બિલકુલ બિલકુલ. હિતલ, આપની પાસે આવે જરા કોઈ સંવાદ થવાનો પ્રયત્ન કરતા હોય તો જરા સંવાદ પણ કરો. અને આપની પાસે આવીએ છીએ, આપ જોઈ રહ્યા છો કે કોઈ ત્યાં મોટા નેતા લગભગ હાજર નથી અને કોઈ મુલાકાત પણ નહીં થાય એ પ્રકારની શક્યતાઓ છે અહીંયા વન ટુ વન, કારણ કે વર્ષોથી એક મોટા પદ પર રહ્યા છે. તો આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો સાથે એક ધરબો હોય સ્વાભાવિક છે. તો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જે મોરચાઓ
હોય છે, મહિલા મોરચો હોય, કિસાન મોરચો હોય કે મીડિયા વિભાગ હોય, એ તમામ જે મહિલા મોરચો હોય એમની સાથે પણ મુલાકાત કરી રહ્યા છે, વન ટુ વન કરી રહ્યા છે, કારણ કે વર્ષોથી એ ટોપ નેતાગીરીમાં રહ્યા છે. તો આ પરિસ્થિતિની વચ્ચે કમલમ પહોંચ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે તમામ જે કર્મચારીઓ છે, તમામ જે નેતાઓ છે જે કમલમ પહોંચેલા છે એ એમની સાથે એ વન ટુ વન કરી રહ્યા છે.